હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટાર્ગેટ વિથ પ્રણવ કોન્સ્ટેબલની પરીક્ષા છ તારીખે લેવાનાર છે તેની અંદર ખાસ કરીને ગુજરાત અને ભારતના જે વર્તમાન પદાધિકારીઓ છે એના પણ પ્રશ્નો ઘણી વખત આવી જતા હોય છે તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાત અને ભારતના પદાધિકારીઓની ચર્ચા કરવાના છે ચર્ચા ઇન ધ સાયન્સ કે માત્ર આપણે જોઈ લઈશું અને પછીના બીજા વિડીયોની અંદર આપણે ડિસેમ્બરના કરંટ અફેરની પણ ચર્ચા કરશું તો આજના વિડીયોની અંદર શરૂઆત કરીએ ગુજરાતના પદાધિકારીઓ ગુજરાતના રાજ્યપાલ તરીકે હાલની અંદર ઓમ પ્રકાશ કોહલી મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રમણીકલાલ રૂપાણી છે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ મુખ્ય માહિતી કમિશનર તરીકે વીએસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અનંતકુમાર દવે છે એડવોકેટ જનરલ તરીકે કમલ ત્રિવેદી કાર્યરત છે વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી છે ઉપાધ્યક્ષ હજુ સુધી આપણે નિમાયા નથી વિરોધ પક્ષના નેતા તરીકે શ્રી પરેશ ધાનાણી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જીતુભાઈ વાઘાણી છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા છે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અચલ કુમાર જ્યોતિ છે ડીજીપી ખાસ કરીને આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકીએ આપણે કે ભાઈ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ છે તો શિવાનંદ ઝા મુખ્ય સચિવ તરીકે ડોક્ટર જગદીપ નારાયણ સિંઘ છે ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ તરીકે ડીએન પંડ્યા છે ત્યારબાદ ભારતના પદાધિકારીઓની વાત કરીએ તો રાષ્ટ્રપતિમાં રામનાથ કોવિંદ જે ચૌદમાં રાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈંકૈયા નાયડુ છે અને બંધારની દ્રષ્ટિએ આપણને એ પણ પ્રશ્ન પૂછાય કે રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે તો એ પણ હોદ્દાની રૂપે ઉપરાષ્ટ્રપતિ કહેતા કે વેંકૈયા નાયડુ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રંજન ગોગાઈ છે લોકસભાના અધ્યક્ષ તરીકે સુમિત્રા મહાજન છે જે લગભગ બધાને ખબર હોય પણ ખાસ લોકસભાના નાયબ અધ્યક્ષ તરીકે એમ થંભીદુરાઈ છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે શ્રી હરિવંશ નારાયણ સિંહ છે રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ છે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા ભૂમિદળના સેનાધ્યક્ષ છે જનરલ બિપિન રાવત હવાઈ દળના સેનાધ્યક્ષ છે સિંહ નૌકાદળના સેનાધ્યક્ષ સુનિલ લાંબા નાણા સચિવ છે અજય નારાયણ કેગ કહેતા કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે શ્રી રાજીવ મહર્ષિ કાર્યરત છે એટર્ની જનરલ તરીકે કે કે વેણુગોપાલ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર જે તાજેતરના પ્રશ્ન પૂછવું હોય તો પૂછી શકે ઉર્જિત પટેલના સ્થાને શશિકાંત દાસ ગવર્નર તરીકે નિમાયા છે બીજેપીના અધ્યક્ષ તરીકે શ્રી અમિત શાહ છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ છે ઇસરોના અધ્યક્ષ મિત્રો આ પ્રશ્ન પણ ઈસરોનો પ્રશ્ન કરંટના ના હોય તો એ પેપર અધૂર કહેવાય તો ઈસરોના અધ્યક્ષ કૈલાસ વરિયુ શિવન છે સેબીના અધ્યક્ષ છે એમ કે મોહંતી અને મુખ્ય માહિતી કમિશનર છે રાધાકૃષ્ણ માથુર ત્યારબાદ અલગ અલગ સંસ્થાઓના અધ્યક્ષ પણ જોઈ લઈએ યુપીએસસીના અધ્યક્ષ છે અરવિંદ સક્સેના બીસીસીઆઈના અધ્યક્ષ છે વિનોદ રાય ડીઆરડીઓના જનરલ છે સતીશ રેડ્ડી ટ્રાયના અધ્યક્ષ ડોક્ટર આર એસ શર્મા એનડીડીવીના અધ્યક્ષ છે દિલીપ રથ અને કાયદા પંચના અધ્યક્ષ બીએન ચૌહાણ જે આ પ્રશ્નો પણ આપણને પૂછાઈ શકે મિત્રો આ સંસ્થાઓના આખા નામ પણ આપણે જોઈ લઈએ ફૂલ ફોર્મ સેબી સ્ટોક એક્સચેન્જ વોર્ડ ઓફ ઇન્ડિયા યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તાજેતરમાં યુપીએસસીના અધ્યક્ષ પણ નિમા કરંટ અફેરના ડિટેલ્સના વિડીયોની અંદર એની ચર્ચા આપણે કરીશું બીસીસીઆઈના અધ્યક્ષ બી સોરી બીસીસીઆઈનું આખું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ટ્રાઈ કહેતા કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેનું વડું મથક આણંદની અંદર આવેલું છે અને ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તો મિત્રો આ રીતે ગુજરાત અને ભારતના પદાધિકારીઓ અને અમુક વ્યવસ્થિત જે સંસ્થાઓ છે એના કાર્યરત અધ્યક્ષની આપણે વાત કરી ડિસેમ્બર મહિનાના વિગતવાર કરંટ અફેરનો વિડીયો ટૂંક સમયની અંદર મુકાશે તો આપ સૌને એ પણ પરીક્ષાની અંદર ઉપયોગી થશે મિત્રો બને ત્યાં સુધી પ્રયત્ન કર્યો છે કે આની અંદર કોઈ ખોટા જવાબ ના હોય છતાં પણ જો આપને એવું કંઈ લાગતું હોય કે આમાં ભૂલ છે તો કમેન્ટની અંદર જણાવશો ત્યાં સુધી જોતા રહો ટાર્ગેટ વિથ પ્રણવ થેન્ક યુ વેરી મચ